આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ડિપનિક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ બેક પાર્ટ નંબર ટુ વિશે સમજીશું જેમાં અપર ચેસ્ટ લાઇન સુધી ડિપનિક બનાવવાનું હોય તો શું પ્રોસેસ કરવાની છે તે આપણે સમજવાની છે પાછળના લેક્ચરમાં બેક પાર્ટ નંબર વનમાં આપણે જે રીતે સમજ્યા કે ઓરિજિનલ બેક પાર્ટ ઉપર આ શોલ્ડર ફોલ્ડિંગ માટે બેક પાર્ટ રાખીને એને કઈ રીતે પ્રોસેસ કરવાની છે તેવી જ રીતે સેમ પ્રોસેસ આમાં કરવાની છે માત્ર આમાં ખાલી અહીંયાનો જ નિયમ ફરક પડશે જેમ કે બેક પાર્ટ નંબર વનમાં ઝીરો પોઈન્ટ પચીસ ઇંચ કટિંગ કરેલું હતું તો બેક પાર્ટ નંબર ટુમાં જેમાં અપરચેસ લાઈન સુધી ડીપનેક બનાવવાનું છે તો અહીં આપણે અડધો ઇંચ સુધી કટિંગ કરવાનું છે બાકીની સોલર ફોલ્ડિંગ પ્રોસેસ બેક પાર્ટ નંબર વનમાં સમજ્યા તે જ રીતે કરવાની છે હવે અહીં થિયરીમાં સમજીએ અપરચેસ લંબાઈ સુધી ડીપનેક બનાવવાનું હોય તો બેગ સોલરનું માપ ઘણી ભાગમાં ઝીરો પોઈન્ટ પચીસથી ઝીરો પોઈન્ટ પચાસ ઇંચ સુધી ઓછું રાખી શકાય જેમ કે સોલર ઘડી ભાગમાં સાડા સાત ઇંચ રેડી છે તો તેમાંથી ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ કરતાં સવા સાત બનશે અને અડધો ઇંચ માઇનસ કરતાં સાત ઇંચ રેડી બનશે એક રોસનું માપ જીરો પોઈન્ટ પચીસથી થી જીરો પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ સુધી ઓછું રાખી શકાય જેમ કે સાત પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ ઘડી ભાગમાં રેડી છે તો તેમાંથી જીરો પોઈન્ટ પચીસ ઓછું કરતાં સાત અને એક પોઈન્ટ રેડી બનશે અથવા ઝીરો પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ ઓછું કરતા સાત ઇંચ રેડી બનશે અહીં આપણે સોલરની તરફ અડધો ઇંચ માઇનસ કરીએ છીએ તો એક રોસનું માપ પણ અડધો ઇંચ માઇનસ કરી શકાય તો આપણે એ નિયમને લાગુ કરીશું ઓરિજિનલ બેક પાર્ટ અને તેની ઉપર સોલર ફોલિંગ માટેના બેક પાર્ટ સેમ કટિંગ કરીને ઉપર રાખવાનો છે હવે અહીં પહેલાં આપણે અડધો ઇંચ માર્ક કરવાનો છે જે કટિંગ કરવાનું છે હવે આર્મ કરવા સ્કેલથી અહીં માર્ક કરવાનું છે જ્યારે અહીં સોલર અને એક્રોસ મેજર અડધો ઇંચ માઇનસ કરવાનું હોય તો શોલ્ડરને પણ ઉપરની તરફથી અડધો ઇંચ માઇનસ કરી દેવાનો છે આ પ્રોસેસ આપણે પહેલાંથી જ કરી દેવાની છે ઉપરની તરફ અડધો ઇંચ શોલ્ડર એક્સ્ટ્રા રાખેલું છે તે આની અંદર જ ઇન્કલુડેડ છે હવે અહીંયા પણ અડધો ઇંચ આ રીતે માઇનસ કરી દેવાનો છે આ રીતે પહેલાં જેમ હતું એ જ પોઝિશન આવી જશે હવે અહીં સમજીએ અહીંથી માપતા બેક પાર્ટનું માપ પોણા આઠ ઇંચ છે તો અહીંથી માપતા પણ પોણા આઠ ઇંચ રેડી છે કે નહીં ચેક કરીએ જો અહીંયા પર પોણા આઠ આવી જશે તો અહીં તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દીધું છે કે સોલર અને એક્રોસ મેજર અડધો ઇંચ માઇનસ કરીએ તો ઉપરની તરફથી પણ અડધો ઇંચ માઇનસ કરી જ દેવાનું છે હવે આને કટિંગ કરી લઈએ હવે અહીં અપર ચેસ્ટ લાઇન સુધી ગળું ડીપ બનાવવાનું છે તો અહીં માર્ક કરી દેવાનું છે અને સોલરનો પાર્ટ તમારે જેટલો રેડી જોઈએ તો હોય એ પ્રમાણે તમારે માર્ક કરવાનો છે આપણે અહીં અઢી સોલર રેડી બને એ રીતે માર્ક કરવાનો છે સૌથી પહેલાં અહીં જીરો પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને પછી અઢી ઇંચ રેડી જોઈએ છે તો ત્યાં માર્ક કરવાનો છે સિલાઈનો માર્ક આપણે અહીં અલગથી નથી કરવાનું હવે એલસેફ સ્કેલને આ રીતે રાખતા અહીં માર્ક કરી દેવાનું છે તમારે જેટલું બ્રોડનેસ જોઈએ તો એ પ્રમાણે તમે માર્ક કરી શકો છો અહીં આપણે ગોળ ગળું બનાવવાના છીએ તો ગોળ ગળાનો જ શેપ કરવાનો છે હવે અહીંથી એ જોવાનું છે કે ગળાની શરૂઆત ક્યાંથી થઈ છે અહીં ગોળ ગળાનો જે આ શેપ છે તે અહીં પૂરો થાય છે તો ત્યાંથી આપણે અંદરની તરફથી આ રીતે કટિંગ કરવાનો છે હવે અહીં ગળાને આપણે કટિંગ કરી લેવાનું છે ધ્યાન રાખવું સોલર ફોલિંગની પ્રોસેસ કરે ત્યારે માત્ર ઉપરના પાર્ટનું જ ગળું કાપવાનું છે ભૂલમાંય તમારે નીચેના પાર્ટનું ગળું કાપવાનું નથી હવે આપણે ટક્ષને આયરન દ્વારા પેક કરી લઈએ અથવા તમે સિલાઈ દ્વારા પણ પેક કરી શકો છો આ રીતે ટક્સ પેક કર્યા પછી અહીં ઘડી ભાગ તરફ આ મેળવવાનું છે અને અહીં અપરચેસની લાઇન પર આને મેળવવાનું છે નીચેના પાર્ટની આ જે અપરચેસની લાઇન છે અને અહીં અપરચેસનું જે માપ છે તે જ માર્કને આપણે ફોલો કરવાનું છે અહીં અપરચેસ લાઇનથી નીચે ગળું ડીપ નથી એટલે અપર ચેસ લાઇન હજુ પણ ઓપન નહીં થાય અહીં આ રીતે એકદમ પરફેક્ટ મેળવતા અને અહીં પણ પરફેક્ટ મેળવતા આ કપડાંને રાખવાનું છે હવે તમારે અહીં આયરન કરી દેવાની છે જો તમારી પાસે સ્ટીમ પ્રેસ છે તો એકદમ બેસ્ટ કામ થશે બેક પાર્ટ નંબર વનમાં સમજાવ્યું હતું તે જ રીતે અહીં પફની ઉપર તમારે આયરન નથી કરવાની કારણ કે ટક્સ લગાવતા અહીં પફ બનતો હોય છે જો અહીં પુલમાં પણ પ્રેસ કરી દીધી તો ઉપરનું કપડું ખરાબ થઈ જશે હવે અહીં ઉલટું કરી દો તો જો અહીં સાફ સાફ દેખાઈ જશે કે આટલું ડીપ નેક બનાવવાનું છે તો સોલર ઉપરથી કેટલું ઓપન થાય છે અને બહારની તરફથી પણ કેટલું નીકળે છે અહીંયા જેટલું પણ નીકળેલું છે તેને આપણે કટિંગ કરી દેવાનું છે હવે અહીં અઢી ઇંચ રેડી જોઈએ છે તો ફરીથી માર્જિનનું માર્ક કરવાનું છે કારણ કે અહીંયા જે એક્સ્ટ્રા હતું તે કપાઈ ગયું છે એટલે ફરીથી તમારે માર્ક કરવાનું રહેશે હવે જ્યાં અઢી ઇંચ માર્ક આવે છે ત્યાંથી આ રીતે માર્ક કરી દો જો આ ફાઇનલ માર્ક થશે તો આ માર્કથી આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે પ્રોસેસ કરતાં અહીંયા જેટલું ગળું ડીપ છે એ પ્રમાણે સોલર બહાર અને ઉપરની તરફથી નીકળી જાય છે એટલે પહેર્યા પછી અહીંયા કશે પણ ખોલ નહીં આવે જોલ નહીં આવે ગળું પણ ઢીલું નહીં બને અને સોલર પણ પણ પરફેક્ટ ફિટિંગ બેસશે હવે ઉપરના પાર્ટનો ટક્સ ખોલીને નીચેની તરફથી એડજસ્ટ કરવાનો છે ટક્સ ઓપન કર્યા પછી અહીંયા નીચેથી એકદમ પરફેક્ટ મેળવવાનો છે અહીંયા પણ પરફેક્ટ મેળવવાનું છે હવે અહીં જીરો પોઈન્ટ પચીસ માર્જિન માર્ક અલગથી કરવાનો છે અડધો ઇંચ એકસ્ટ્રા આની અંદર ઇન્કલુડેડ હતું એટલા માટે અહીંયાથી ફરીથી અડધો ઇંચ એકસ્ટ્રા રાખવાની જરૂર નથી જો તમે ફરીથી અડધો ઇંચ એક્સ્ટ્રા રાખશો તો આર્મલ વધી જશે એના લીધે પાછળ ઝોલ આવશે હવે અહીંથી કટિંગ કરી લેવાનું છે આ રીતે અહીં ઉપરવાળા પાર્ટથી સોલર ફોલિંગની પ્રોસેસ કરવાની છે અને અહીં મેઇન બેક પાર્ટ ફાઇનલ કટિંગ થઈ જાય છે હવે અહીં તમારે ધ્યાન રાખવાનું છે ગળાની તરફ અહીં આ રીતે ખૂણો પડતો હોય તો તમારે એક્સ્ટ્રા કાપી નાખવાનો હોય પરંતુ અહીંયા એવો કોઈ ખૂણો નથી પડતો અહીં ચોરસ હોવું જરૂરી છે જો ચોરસ કરતાં ખૂણો હોય તો એ ખૂણો તમારે કાપી નાખવો જોઈએ તો આ રીતે અહીં બેક પાર્ટ નંબર ટુ પ્રમાણે ફાઇનલ કટિંગ થઈ જાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ નંબર ત્રણ પ્રમાણે કઈ રીતે કટિંગ કરવું તે આપણે સમજવાનું છે ત્યાં સુધી તમે પાર્ટ નંબર વન અને ટુ પ્રમાણે ભરપૂર પ્રેક્ટિસ કરો તમારો આજનો આ દિવસ શુભ રહે ધન્યવાદ